પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી તીડના આક્રમણને લઈને ખેડૂત આલમ ચિંતિત બન્યો છે, ત્યારે પાટણના મુના અને ચીડના આક્રમણને લઈને ખેતરમાં રહેલા એરંડા, હીરા અને રાજગીરાના પાકને ખૂબ જ મોટું નુકસાન આવ્યું છે. તીડના આક્રમણને લઈને આ પંથકના ખેડૂતો થાળી વેલણ સહિત બૂમાબૂમ કરી તીડને ઉડાડવા માટે આખો દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. જોકે છૂટા છવાયા તીડ ખેતરમાં નજરે પડ્યા હતા અને ખેતીના પાકને નુકસાન કર્યું હતું. પાટણ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે, પરંતુ તેમના જૂથ સામે તેઓ લાચાર છે. ત્યારે તીડનું આક્રમણ હજુ કેટલા દિવસ સુધી રહે છે અને જિલ્લામાં બીજે ક્યાં પહોંચશે તેની ચિંતા જગતનો તાત કરી રહ્યો છે. બનાસકાંઠામાં એકાંતિક ધર્મમાંથી નામની જીવડાનું આક્રમણ થયું હતું અને ઉભા પાકને નુકસાન કરેલ આ સમસ્યા હજુ માથાના દુખાવા સમાન હતી અને પાટણ જિલ્લામાં ટોળા ઉમટી પડ્યા હતા. શાતલપુર પંથકમાં દેખાતા પાટણ જિલ્લાના ખેડૂતો પરેશાન હતા. ત્યાં ગત રાત્રિના રોજ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં પ્રવેશ કરતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. પાટણના વિડીયો તેમજ જિલ્લા પંચાયતની વહીવટી તંત્ર આ વિસ્તારમાં દોડી આવ્યું હતું અને ધારાસભ્ય ચંદનજી ઠાકોરે તેમની સમસ્યાને લઈને કૃષિ મંત્રી આરસી ફળદુને પત્ર લખી ખેડૂતો માટે મદદની રજૂઆત કરી હતી. હાલ તો સ્થિતિ ખેડૂતો માટે લોકપ્રિય બની રહી છે અને કઈ બાજુ આક્રમણ કરશે તેની ચિંતા સમગ્ર જગતના તાકને સતાવી રહી છે.